ડાકોરમાં સન્મુખ દર્શન મુદ્દે બેઠક ચાલુ છે. ડાકોર ટેમ્પલ કમિટીની મેનેજર અને સ્થાનિક સરપંચ સાથે બેઠકને લઈને સમાચાર છે. બેઠક બાદ દર્શન મામલે મોટો ખુલાસો થશે. દર્શન બાબતે કમિટી સત્તાવાર રીતે જાહેરાત કરશે. નોંધનીય છે કે મંદિરમાં દર્શન માટે કોઈ ચાર્જ વસૂલાતો નથી, જોકે સન્મુખ દર્શન માટેનો ચાર્જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર વીઆઈપી દર્શન લઈને જે વિવાદ વકર્યો હતો, ત્યારબાદ જે સ્થાનિક સરપંચોને આજુબાજુના ગામજનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, આંદોલનને લઈ ટ્રસ્ટી મંડળ દ્વારા પૂનમ સુધીનો સમય માંગવામાં આવ્યો હતો. ગત રોજ મોડી રાત્રે એક લેટર વાયરલ થયો હતો. લેટરની અંદર કેટલીક શરતો પણ આધીન આ લેટરની અંદર દર્શાવવામાં આવ્યું હતું અને સન્મુખ દર્શન નામ આપવામાં આવ્યું હતું. આજે આ દર્શનને લઈને મંદિર ટેમ્પલ કમિટી અને જે આજુબાજુના ગામના જે લોકો છે તેમની અત્યારે છેલ્લી 25 મિનિટથી બેઠક ચાલી રહી છે. બંધ બાંધે ચાલી રહેલી બેઠકની અંદર થોડા સમય પહેલાં જ મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળા સહિત તમામ લોકો પહોંચ્યા છે. હવે આ બેઠકમાં શું નિર્ણય કરવામાં આવે છે, શું જે આંદોલનકારીઓ જે ગ્રામજનો હતા તે આંદોલન પોતાનું સમેટે છે કેમ, તે હવે આ બેઠક બાદ જ ખબર પડશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી દર્શનને લઈને ટેમ્પલ બોર્ડના નિર્ણય સામે દર્શનાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરેલી વાતમાં ભક્તોએ વીઆઈપી દર્શનને લઈને રોષ ઠાલવ્યો છે અને ભગવાનના દર્શનમાં વીઆઈપી જેવું કંઈ ન હોવું જોઈએ તેવી રજૂઆત કરી છે. સાથે જ આ નિર્ણયને પરત લેવા રજૂઆત કરી ઠાસરા, ઉમરેઠ અને ડાકોરના લોકોને ફ્રી દર્શન કરાવવાના નિર્ણયના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. ડાકોર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે બધા જ માટે દર્શન મફત હોવા જોઈએ તેવી ભક્તોની માંગ છે. યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય મંદિરની અંદર વીઆઈપી દર્શન લઈને જે વિરોધ વકર્યો હતો તે વિરોધ બાદ મંદિર કમિટી દ્વારા નિર્ણયને લઈ એક લેટર ગઈકાલ સાંજનો વાયરલ થયો છે. લેટર વાયરલ બાદ આજે રણછોડરાય મંદિરની અંદર પૂનમ હોવાના કારણે ભક્તોની ભીડ જામી છે. કેટલાક ભક્તો છે તેમની સાથે સીધી વાત કરીશું. જે પ્રકારે આ નિર્ણય કરવામાં આવ્યો છે રાજા રણછોડરાય મંદિરના દર્શન માટેનો, સન્મુખ માટેનો જે લેટર વાયરલ છે, શું કહેશો પહેલાં? જે અમને લેટર વાયરલ કર્યો છે એ સદંતર ખોટું જ છે. ભગવાનના ધામમાં કોઈ વીઆઈપીને દર્શન ને એવું કંઈ હોવું જ ના જોઈએ. દરેક માટે સરખું જ છે ને દરેકને ભગવાનના દર્શન કરવાનો લાવો મળવો જોઈએ. અને મારે ડાકોર કમિટી, ટેમ્પલ કમિટીને એક જ નમ્ર વિનંતી છે કે આ જે તમે પત્ર વાયરલ કર્યો છે કે જે તમે વીઆઈપી દર્શનના રૂપિયા માટે તમે વાત કરી છે એ તમે સદતર ખોટું છે ને તમે એને પાછું લો. શું આ વીઆઈપી દર્શનની જે વાત આવી રહી છે, સન્મુખ દર્શન, એક બાજુ એવું કહ્યું છે મંદિર ટેમ્પલ કમિટી કે લોકોને, સામાન્ય લોકો પણ વીઆઈપી દર્શન કરી માટે તેના માટે વ્યવસ્થા છે, આ વ્યવસ્થાને કેટલી યોગ્ય ગણો છો? વ્યવસ્થામાં તો તમારે જો રૂપિયા જ લઈને વ્યવસ્થા ઊભી કરવી હોય એના કરતાં તમે એવું કંઈક વિચારો કે જેથી કરીને દરેકને સરળ રહે. તમને રૂપિયા લેવાની કંઈ જરૂરત બી નહીં પડે ને તમે રૂપિયા લઈને શું કરશો? બરાબર, જે પ્રકારે આ જણાવે છે તે પ્રકારે કે જો વ્યવસ્થા કરવી હોય તો તમે મંદિર દ્વારા કોઈ અન્ય વ્યવસ્થા કરો જેથી લોકોને દર્શન લાભ મળે. અન્ય એના સ્થાનિક નાગરિક ઉપસ્થિત છે, આપનું નામ અને પરિચય? મારું નામ મિથુલ પટેલ છે, હું જનસેવા ટ્રસ્ટ ગુજરાત ઉપપ્રમુખ છું અને હાલ ઘણા બધા વિવાદો અહીંયા આગળ ચાલી રહ્યા છે અને છેલ્લે અહીંયા આગળ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે ડાકોર, ઠાસરા, ગળતેશ્વર અને ઉમરેઠના લોકોને ફક્ત નિજ મંદિરમાં દર્શન ફ્રી કરવામાં આવશે. તો આની બહુ જ પ્રત્યાઘાતો પડ્યા છે. આજે ફેસબુક, ટ્વિટર, ગમે તે જગ્યાએ તમે જુઓ તો બધા જ લોકો અહીંયા આગળ કોમેન્ટો એવી કરી રહ્યા છે કે અમે અહીં મંદિરમાં દર્શન કરવા નહીં આવીએ, અમે ઓનલાઈન જ દર્શન કરીશું અને આજે અહીંયા આગળ મંદિરની છપીને પણ ખરાબ કરવા જઈ રહ્યા છે આ લોકો. લોકો અહીંયા આગળ ફક્ત આસ્થાનું કેન્દ્ર છે આ અને અહીંયા આગળ ફક્ત દર્શન ફ્રીમાં જ હોવા જોઈએ અને બધા માટે અહીંયા આગળ ફ્રી જ દર્શન હોવા જોઈએ એવી અમારી બધા લોકોની અને ગુજરાતના તમામ લોકો એવું કહી રહ્યા છે કે આ એક રૂપિયા ઉઘરાવવાનું કારસ્થાન છે. જે પ્રકારે વ્યવસ્થાની વાત કરવા જઈ રહ્યા છે કે પૈસા આવશે ને વ્યવસ્થા કરશે, અત્યારે મંદિરની અંદર કેટલીક વ્યવસ્થાની ઓગળ પડી રહી છે તેના વિશે શું કહેવું? પહેલામાં પહેલું તો અહીંયા આગળ જે ચંપલની વ્યવસ્થા છે, અહીંયા આગળ જેટલા લોકો યાત્રિકો દર્શન કરવા આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ચંપલ જે કાઢવાની પરિસ્થિતિ છે એ લગભગ 500 મીટર કે 1000 મીટર એને ફરીને ચંપલ લેવા પાછું આવવું પડે છે. આ એક ખોટામાં ખોટી પ્રક્રિયા છે
અને બીજું તમે અહીંયા આગળ જોઈ શકો છો ઘણા બધા લોકો છે એ અંદર જતા હોય છે, ઘણા લોકો ડાયરેક્ટ પહેરી જતા હોય છે, એ બધું બંધ થવું જોઈએ અને બધા એક જ જગ્યાએ દર્શન કરવા હોવા જોઈએ, સ્ત્રીઓમાં દર્શન કરે અને પુરુષ વિભાગમાં દર્શન કરે એવી વ્યવસ્થા હોવી જોઈએ. હવે મંદિર પ્રશાસન દ્વારા આ મામલે શું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે અને જે સરપંચનો જે વિરોધ હતો તેમના દ્વારા આગળ આંદોલનને શું પ્રતિક્રિયા આપે છે તે હવે જોવું રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.